લોકો એવું કહેતા હોય કે ભાઈ આપણે ગૌ સેવા કરીએ છીએ, આપણે ગાયોની સેવા કરીએ છીએ અને માનતા હોય છે કે આપણે સેવક છીએ. તો કાલે આપણે એ ચર્ચા કરી કે સેવા ખાલી વાણીમાં ન હોવી જોઈએ. આ બહુ મહત્વનો સિદ્ધાંત છે સમજવા લાયક. વાણીથી કેવલ કહી દેવું કે ગાયોની સેવા કરો અને વાસ્તવમાં ગાયોની સેવા કરવી, આ બેમાં બહુ અંતર છે. એટલા માટે વ્યક્તિએ પોતે સેવક બનવું પડે. હા, એ સેવા છે કે આપણે ધન આપીએ અને ધન દ્વારા આપણે સેવા કરાવતા હોઈએ, પણ અસલી સેવાને માનવામાં નથી આવી. અસલી સેવા કંઈક અલગ વસ્તુ છે. શિલ પ્રભુપાદજીએ કીધું કે તમે મોટા મોટા મંદિરો બનાવશો અને એ મંદિરોથી તમે કેવલ પ્રચાર કાર્ય કરતા રહેશો કે ગાયોને બચાવો, ગાયોની વાત કરશો, તો કોઈ વ્યક્તિ નહીં સાંભળે. એટલા માટે એમણે કીધું કે જ્યાં પણ તમે ઇસ્કોન મંદિર સ્થાપિત કરો છો, એ હરેક મંદિરોની પાછળ એક ગૌશાળા હોવી જરૂરી છે. ગાયોની સેવા, પ્રભુપાદજીનો આ સિદ્ધાંત હતો કે કેવલ બોલવાથી કામ નહીં બને. અને ઘણીવાર આપણે એ જોઈએ છીએ સમાચારોમાં કે ગૌ સેવાના નામે તે ઘણીવાર બહુ મોટી ગડબડો થતી હોય છે. લોકો ધનનો ઉપયોગ દુરુપયોગ કરતા હોય છે, ગાયના નામે ડોનેશન ઉઘરાવે. લોકો એવું કહેતા હોય કે ભાઈ અહીંયા અમે અમારી ગૌશાળા ચાલે છે, અમારી ગાયો છે, તમે આમાં દાન લખાવો. અને લોકોની શ્રદ્ધા છે ગાયોમાં સ્વાભાવિક, એટલે બિચારા દાન લખાવતા હોય. પણ ઘણીવાર એવું બને કે ગાયોના નામે ઉઘરાવેલું દાન કોઈ અન્ય કાર્યમાં ઉપયોગ થતું હોય. માની લો કોઈ મંદિર છે, ગાયોના નામે દાન આવ્યું એને પછી પ્રસાદમાં ખર્ચ કરી દીધો, ગાયોના નામે ડોનેશન આવ્યું એને કંઈ મંદિર બાંધકામમાં લગાવી દીધું. તો એક વસ્તુ સમજો કે આવું કાર્ય જે કરે છે, આપણી શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે ગાયના નામે એક રૂપિયો તે કોઈ વ્યક્તિ પોતાના માટે યુઝ કરશે, તો ભાગવત કહે છે, સાધુઓ કહે છે કે સૂર્યની સમાન તેજસ્વી વ્યક્તિ હોય ને છતાં ગાયનો એક અંશ નહીં પચાવી શકે, એક અંશ તે. અને સંભાવના છે કે કદાચ કુળ સહિત વિનાશ થઈ જશે. એટલા માટે ગાયનું દાન કોઈ દિવસ બીજી જગ્યાએ ન વાપરવું જોઈએ. ગાયના માટે જે દાન આવે એનો ઉપયોગ ગાયની સેવામાં જ થવો જોઈએ. હા, બીજી જગ્યાએ આવેલું દાન તમે ગૌ સેવામાં વાપરી શકો. માનો કે તમને પ્રસાદનું ડોનેશન કોઈ આપ્યું હોય ને એ તમે ગાયની સેવામાં લગાડી દો તો કોઈ દોષ નથી. યા કન્સ્ટ્રક્શનનું ડોનેશન આવ્યું હોય ને તમે ગાયની સેવામાં લગાડો એમાં કોઈ દોષ નથી. પણ ગાય માટે આવેલું દાન એને જો બીજે યુઝ કરવામાં આવ્યું તો આને સૌથી મોટો અપરાધ માનવામાં આવ્યો છે. એટલા માટે એ વાસ્તવિકતા છે કે આપણે સેવા કરતા કરતા ક્યાંક અપરાધી ન થઈ જઈએ, આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે પૈસા ખર્ચવા અને સેવા કરવી આ બેયમાં ભેદ છે. તમે લોકો કદાચ તમારા મનને થોડુંક એવું લાગે કે ભાઈ આવું કેમ, પણ આ વાસ્તવિકતા છે. અહીંયા આપણે કદાચ લાખ કે કરોડ રૂપિયા આપી દઈએ, પણ એની તોલે તો નથી જ કે જે માણસ ગાયની સેવા કરે છે પ્રેક્ટિકલ રૂપમાં ત્યાં. અને એટલા માટે સમાજના જે ખરેખર જે બુદ્ધિમાન માણસો છે, જેને સમાજ એમ કહે છે કે આ મોટા લોકો છે, જેની પાસે ધન ઘણું છે, એ લોકોએ આ કામમાં આગળ આવવાની જરૂર છે. કેવી રીતે? રવિવાર છે તો ફેમિલીને લઈ અને કોઈ ગૌશાળામાં જાઓ. એ ગૌશાળાની અંદર જઈ અને પત્ની જે છે, સ્ત્રીઓ જે હોય ઘરની, એને કયો ગાયોનું ગોબર ઉઠાવે, છાણ ઉઠાવે. બાળકો જે છે એને ગાયોને ચરાવવા માટે મોકલો. એને કમસે કમ એક રવિવારના દિવસે જ્યારે રજાઓ હોય ત્યારે, અને પોતે તે ગાયોને નવડાવી ધોવડાવી, આ તે જે કાંઈ સેવાઓ હોય આ બધું વ્યક્તિએ કરવું જોઈએ. કારણ કે સંસ્કૃતિ કેવલ વાણીઓથી નહીં બચે. બહુ બોલશું, બહુ સાંભળશું, પ્રેક્ટિકલ ફિલ્ડ ઉપર આવવાથી સેવા સાર્થક થાય. એટલા માટે જ્યારે આપણે ક્યાંય પૈસા આપી દેતા હોઈએ
અમારા બ્રજના સંતો ઉદાહરણ આપે કે એકવાર એક વ્યક્તિ આવ્યો અને એક સાધુ પાસે આવીને એને કીધું કે મારે ભંડારો કરવો છે. તો એ આશ્રમના જે મહંત હતા એને કીધું કે તારે પૈસા ખર્ચવા છે કે સેવા કરવી છે? એટલે ઓલા ભાઈને સમજાણું નહીં કે આ મહારાજ કહેવા શું માંગે છે, પૈસા ખર્ચવા છે કે સેવા કરવી છે? તો કે પૈસા ખર્ચવાનો અર્થ એ છે કે તું અહીંયા મને ડોનેશન આપીને વયો જાય, લાખ બે લાખ પાંચ લાખ રૂપિયા ત્યાં આપી દીધા, અને પછી તું કહેતો જઈશ કે ભાઈ મારા જેટલા સાધુ આવે આમાંથી એનો ભંડારો કરાવી દેજો, અને હું કરાવી નાખી. આને કહેવાય પૈસા ખર્ચ્યા આપણે. કારણ કે આપણે જ્યારે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ, માનો ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગયા અને દુકાનમાં જઈને ઓલાને કીધું ભાઈ મારે એક ટીવી લેવું છે, આલે આ પૈસા પેમેન્ટ તું મારા ઘરે પહોંચાડી દેજે, આને કહીએ આપણે ખર્ચો કર્યો. તો જ્યારે આપણે આવી રીતે સેવા કરવાની ટ્રાય કરીએ છીએ ને, કોઈને ને આપણે આપી દઈએ પૈસા અને આપણું નામ ને રસીદ ને મૂકીને આવી જઈએ, આ છે પૈસાનો ખર્ચો. પણ સેવા કોને કહેવાય? બોલે તારે જે દિવસે ભંડારો કરવો હોય ને એના બે દિવસ પહેલા તું વૃંદાવનમાં આવજે તારા ફેમિલી સાથે, અને સવારમાં વહેલા જાગીને માર્કેટમાંથી સારામાં સારું સબ્જી લઈ આવજે. સબ્જી લાવીને તારા પરિવારના જેટલા લોકો તમે જ જાતે એ સબ્જીને સુધારજો. બ્રજના સંતો કાપું શબ્દ નથી વાપરતા, કારણ કે ત્યાં કોઈ એમ કહી દે કે શાક કાપવું છે તો બોલે આ કાપેલી ફાટેલી વસ્તુ ભગવાન માટે ચાલતી નથી, ફેંકાવી દે યમુનાજીમાં બધું. શાક સુધારવું, અને એ શાક સુધારો જાતે, જાતે પૂરીઓ વણો, જાતે આ ભોગ બનાવો, ભગવાનને ભોગ લગાવો, અને પછી આ સાધુઓને જમાડો. આ થઈ સેવા. ખર્ચવામાં અને સેવામાં આટલું અંતર હોય છે. હવે તમે વિચાર કરો કે આજે શહેરોની અંદર એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે ભાઈ સન્ડે હોય એટલે ફેમિલીને સાથે લઈને થિયેટરમાં જવું, રેસ્ટોરન્ટમાં જવું. આના બદલે તમે એક ગૌશાળાની મુલાકાત લેતા હોવ તો, કે જ્યાં કમસે કમ જે ભૂલાઈ ગયેલી જે સંસ્કૃતિ છે, ગાયોની સેવા કેમ થાય, ગાયોનું પાલન કેમ થાય, ગાયોનું દોહન કેવી રીતે થાય, તો આ બધી વસ્તુઓ આપણને ખબર પડે. અને માની લો કોઈ એક પરિવાર આની શરૂઆત કરશે તો એને જોઈને બીજા શરૂઆત કરશે, અને જો કોઈ પણ મોટા કાર્યની શરૂઆત હંમેશા એક વ્યક્તિથી થયેલી હોય છે. એટલે ઘણીવાર લોકો એમ વિચારતા હોય આપણા એકલાથી શું થઈ જાય, કદાચ હું એક પરિવર્તન કરીશ તો શું થશે. તમે એ વિચાર કરો, આ દુનિયામાં ઇતિહાસ સાક્ષી છે કે આજથી 40 વર્ષ પહેલા 1965 ભક્તિવેદાન સ્વામી 70 વર્ષની પોતાની ઉંમર ભારતના 40 રૂપિયા ખીચામાં લઈ અને અમેરિકા ન્યુયોર્ક ગયા. 10 વર્ષની અંદર આખા વિશ્વને આ મહાન સંસ્થાની ભેટ આપી એમણે, સનાતન ધર્મનો આખા વિશ્વમાં પ્રચાર કર્યો એણે. એક વ્યક્તિની શરૂઆત, અને એની ઉંમર કેટલી હતી વિચારો, 70 વર્ષ જ્યારે એણે આંદોલન શરૂ કર્યું. આપણે તો હજી ઘણા યુવાનો છીએ, સમાજ માટે ઘણું સારું કાર્ય કરી શકીએ, એટલા માટે ક્યારે એ વિચાર નહીં કરો કે એકલો વ્યક્તિ શું કરી શકે. કોઈ પણ મહાન કાર્યની શરૂઆત એક વ્યક્તિથી થઈ હોય છે, અને જ્યારે વિશ્વમાં ફેલાય ને ત્યારે આપણને દેખાય કે ના ના આવું કાર્ય થયું છે. તો મૂળ વાત એ છે કે જો આપણે પોતે ગાયોના સેવક બનશું, ગૌ સેવક બનશું, તો આપણે ગાયોના વિષયમાં બીજાને કહી શકીએ કે નહીં આ વસ્તુ કરાય. કારણ કે આપણે પોતે સેવા કરતા ન હોય અને કેવલ ઉપદેશ આપતા હોય તો આનાથી સેવા નહીં થાય, આ સેવા નહીં ગણાય, આ તો બધું ખાલી વાણીનો વિલાસ થઈ જાય. બહુ બોલ્યા બહુ બોલ્યા. કારણ કે ઘણીવાર એવું હોય ને, અમુક વ્યક્તિ બોલતા હોય પણ કરતા ન હોય, આચરણ જરૂરી છે. એટલા માટે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથો જે છે જીવનની એક દિશા આપે છે. કેવલ દિશા નથી, મનુષ્ય જીવનને ભગવાન સાથે કેવી રીતે જોડી શકાય એનું સચોટ માર્ગદર્શન આ શ્રીમદ ભાગવતમ છે.
અને એમાં કોઈ સંદેહ નથી કે જે વ્યક્તિ ભાગવતને પ્રેમ કરે છે એનો ગાયોમાં સ્વાભાવિક પ્રેમ હોય જ. ભાગવત જો પ્રિય છે એટલે ગાય પ્રિય છે, કારણ કે ભાગવતમાં ભગવાન ગોવિંદની કથા છે. અને ગોવિંદની વ્યાખ્યા કાલે આપણે સાંભળી કે ગોપી ગાય અને ગોપને જે આનંદ આપે છે એનું પાલન જ જેના જીવનનું સર્વસ્વ છે, જેની ઈચ્છા છે જે ઈશ્વરની, એવા ભગવાન ગોવિંદ. અને એની કથા સાંભળ્યા પછી અને ગાયમાં પ્રેમ ન થાય તો આ તો અસંભવ વસ્તુ છે.